ઈસુ પર કારવાઈ ચાલે હે। આવું અર્ધી રાત થઈ ગઈ હતી। સૈનિક ઈસુને મુખ્ય યાજકને ઘેર લઈ જા, એત્ર હરું કે વૈયા ઈસુને સવાલ પૂછી શકે। પતરસ રહેને વાહે વાહે જઈ રહ્યો હતો। જ્યારે ઈસુને ઘેરમાં લઈ જવામાં આવ્યો ત્યારે પતરસ બહારથી આગ કણ બેહીને તાપતો હતો। ઘેરમાં યહૂદી અગુવા ઈસુની કારવાઈ કરી રહ્યા હતા। વૈયા ઘણા જૂઠા ગવાહને લઈને આવ્યા હતા, જેને હવે ઈસુના વિરુદ્ધમાં જૂઠી ગવાહી આલી। વૈયા અલગ અલગ રીતે બોલતા હતા, એનાની ગવાહી એકબીજા હાથે મળતી ન હતી। એટલે હારું યહૂદી અગુવા ઈસુને ગુનેગાર સાબિત નહીં કરી શક્યા। ઈસુએ કંઈ જ નહીં કીધું। છેલ્લે મોટા યાજકે ઈસુ મય બાળીને કીધું, હું તો પરમેશ્વરનો બેટો હે। ઈસુએ કીધું, આવ હું હે, તમે મને પરમેશ્વરની જમણી બાજુ બેઠેલો અને હરગમાં આવતા બાળો। ઈયુ સાંભળીને મોટો યાજકે ગુસ્સે થઈને પોતાનો શિશ્ર ફાડ નાખ્યો અને શિશાઈને યહૂદી મનખણનો અગુવાઈને કીધું, આવું આપણે બીજા ગવાહને કઈ જરૂર નહીં કે એને હું કર્યું હે। તમો એને હું પરમેશ્વરનો બેટો હે એમ કહેતા સાંભળો છે, તમારો હું ફેસલો હે। બધા યહૂદી મનખણ અગુઓએ મોટા યાજકને જવાબ આપ્યો, વયો મોતને લાયક હે। તર નવે ઈસુને આંખ પેર પટ્ટી બાંધી, એની પેર થૂક્યા, એને માર્યો અને એની મશ્કરી કરી। પતરસને બહાર તો બેઠેલો બાળેને એક નોકરાને એ કીધું, તું તો ઈસુને હાથે હતો। પતરસે ના પાડી દીધી। એને બાદ એક બીજી નોકરાની સુધી આસ વાત કરી અને પતરસે ફેર ના પાડી દીધી। છેલ્લે મનખવે કીધું, અમે જાણીએ હે કે તું ઈસુની હાથે હતો, કેમ કે તું દો તે ગલીલનો જ છે। તર પતરસ ખરાબ દેવા અને હમ ખાવા માંડ્યો કે હું એના માણસને ઓળખતો જ નહીં। એતરાકમાં કુકડો ભૂલ્યો અને ઈસુએ ફરીને પતરસને હામે વાળ્યો। પતરસ તાં સીટી જતો રહ્યો અને જબર ગાંગી રહ્યો। એના ટાઈમમાં ઈસુની મોતની સજા હમળાવવામાં આવી। તર ઈસુને હવાડવા વાળો યહુદાવે વાળ્યું તે વૈયો ઘણો દુઃખી થયો અને તાહો જાઈને વૈયો ગળવા ખાઈને મરી ગયો। બીજે દાડે હવેરમાં યહૂદી અગુવા ઈસુને રોમ સરકારના રાજપાલ પિલાતુસ કને લઈ જા। વૈયા એમ અસ્યા કરીને લઈ જા કે પિલાતુસ સુધો ઈસુને ગુનેગાર ઠરાવે અને મોતની સજા આલે। પિલાતુસે ઈસુને પૂછ્યું, હું તો યહૂદી મનખનો રાજા હે? ઈસુએ જવાબ આપ્યો, તો કે હે મારો રાજીની દુનિયામાં નહીં, અગર એમ હે તો મારા સેવક મારી હારું લડાઈ કરતા, હું ધરતી પર પરમેશ્વરના બારામાં હાસો કેવા હારું આવ્યો હે, જે હાસનું હે વયું દરેક જણ મારી વાણી સાંભળે હે। પિલાતુસે પૂછ્યું, હાસો હું હે? ઈસુ હાથે વાત કર્યા બાદ પિલાતુસ બાર તો મનખના ટોળા કન જ્યો અને કીધું, મને તે આ માણસ ગુનેગાર વે એવું લાગતું નહીં, પણ યહૂદી અગુઓએ અને બીજે મનખવે શિશાઈને કીધું, એને ક્રુસ પર ચડાવો। પિલાતુસે જવાબ આપ્યો, એનેમાં કંઈ ગુનો નહીં, પણ વે ફેર જોર જોરથી શિશાવા માંડ્યો। તર પિલાતુસે ત્રીજી વાર કીધું, એને મેં કઈ જ ગુનો નહીં। પિલાતુસ સમકી ગયો કે આ મનખ ખેતક ધોમાલી બી કરી દે હે। એટલે હેરું એને પોતાના સૈનિકોને કીધું કે એને ક્રુસ પર ચડાવો। રોમી સરકારના સૈનિકોએ ઈસુને કોયડા માર્યા અને એને રાજશાહી જભ્ભો અને કાંટાનો મોંઘટ પહેરાયો। એને બાદ એને એમ કે ઈસુની મશ્કરી કરી કે બાળો આ યહૂદી મનખનો રાજા।